આપણે આગળના વિડીયોમાં અંગ્રેજીમાં શું ભણ્યા હતા? તો કે પેટર્નો કરી હતી પેટર્નો. પેટર્નોમાં શું શું કર્યું હતું? તો અમુક આપણે આડી લાઈન કરી હતી, ઊભી લાઈન કરી હતી, એના મદદથી આપણે એક ચિત્ર બનાવ્યું હતું. અમુક ચિત્ર ધ્વજનું બન્યું હતું, અમુક ટોપીનું બન્યું હતું ને, ત્રિકોણ થઈને શું બની ગઈ હતી? ટોપી. અમુક બુકનું ચિત્ર બન્યું હતું, બનાવ્યું હતું ને આપણે. કેવી મજા આવી હતી ને. તો આજે આપણે એવી જ પેટર્નો શીખવાની છે, થોડી વધારે. પેજ નંબર 6 ઉપર તમને આપેલી છે વર્ગમાં. તો ટીચર તમારી આ પેટર્નો તમને અત્યારે બોર્ડ પર કરાવે છે ને, આ પેટર્નો તમારે ઘરે કરવાની છે. ચલો આપણે કરીએ. તો બધાએ પેન્સિલ લઈને ટીચરની સાથે કરવાની છે. તો અહીંયા ટીચરે જેવી રીતે વર્કબુકમાં દોરેલી છે એ જ રીતે ટીચરે તમને અહીંયા દોરી આપેલી છે ને. અને અહીંયા ટપકાના મદદથી આપણે હવે પેન્સિલથી તમારે શું કરવાનું છે? ઉપર આડી લાઈન હોય તો આડી કરવાની, ત્રાસી લાઈન જતી હોય તો ત્રાસી કરવાની, સીધી હોય તો સીધી કરવાની. એના મદદથી આપણે પેટર્ન બનાવવાની છે. તો જો આપણને અહીંયા ટપકા તો આપેલા જ છે બરાબર, તો આપણે એને શું કરવાનું છે? ખાલી ઘૂંટવાના છે. તો ઘૂંટીશું. પહેલાં આ છે ત્રાસી લાઈન, એક લઈશું ત્રાસી લાઈન. પછી નીચે જે બીજા ટપકા છે ને, તો બીજી આમ ત્રાસી લાઈન કરીશું. થઈ ગયું? થઈ ગઈ ને એક પેટર્ન બની ને સરસ. હવે એવી જ રીતે આ બાજુ કરીએ. તો પહેલી ત્રાસી લાઈન, બીજી ત્રાસી લાઈન, એક આવી રીતે લેવાની અને એક ઉપરથી નીચે તરફ બરાબર. ચલો હજી એક વાર કરીએ. એક ત્રાસી લાઈન, પછી અહીંથી બીજી ત્રાસી લાઈન, થઈ ને સરસ. હવે નીચે બીજું જોઈએ. એમાં આપણને કેટલા ટપકા કરેલા છે? એક, બે અને ત્રણ. ત્રણ ટપકાવાળી લાઈન કરેલી છે, તો આપણે ઘૂંટવાની છે ને. ચલો ઘૂંટીએ. તો એમાં પણ એક ત્રાસી લાઈન છે, પછી બીજી ત્રાસી લાઈન છે અને પછી ત્રીજી ત્રાસી લાઈન છે. છે ને આવું? હા. તો એવી રીતે આપણે બધી કરીશું. એક, પછી બે અને ત્રણ. ત્રણ લાઈન કરવાની છે. ધ્યાન રાખવાનું અહીંયા આપણે લાઈનને બરાબર અડાડી દેવાની છે. જે અહીંયા પૂરું થાય ત્યાંથી બીજી લાઈન ચાલુ કરવાની છે. તમને ટપકા કરેલા જ છે ને વર્ગમાં, એવી રીતે એની ઉપર જ કરવાની છે. બની ગઈ બીજી પેટર્ન, હે ને? હવે ત્રીજી જોઈએ. એક ત્રાસી લાઈન, પછી બીજી મોટી ત્રાસી લાઈન છે ને. એક ત્રાસી લાઈન, પછી બીજી મોટી ત્રાસી લાઈન. એક અને બીજી. આવી રીતે આપણે આ પેટર્ન કરવાની છે. થઈ ગઈ? હવે નીચેની જોઈએ. એ આપણને યુ આકારની આપેલી છે, જો છે ને. તો આપણે કરીએ. ચલો કઈ બીજી પેટર્ન બને છે જોઈએ. પહેલાં એક સ્ટેન્ડિંગ લાઈન છે ને, સ્ટેન્ડિંગ લાઈન, ઊભી લાઈન. પછી એ આડી લાઈન છે, તો આપણે આડી લાઈન કરીશું. ફરી પાછી સીધી લાઈન. થઈ ગયું?
પાછી આડી લાઈન, ફરી ઊભી લાઈન, આડી લાઈન અને ઊભી લાઈન બની ગઈ બીજી પેટર્ન. થઈ ગઈ. હવે વળાંક આવ્યા. વળાંક પણ શીખવા છે ને આપણે, તો તમને ડબકા કયા લાગશે એની ઉપર શું કરવાનું છે, ઊંટી દેવાનું છે. આ તો શું પાણી ગયું, યાદ કરો એબીસીડી નું શું પાણી નું છે. તો ટીચર સાથે બોલશો બધા, બોલશો ને. તો ટીચરે જો અહીંયા બોક્સ બનાવ્યું છે અને શું લખ્યું છે, આ વન શું છે, વન. વન પછી શું આવશે બોલો, ચલો ટુ. તો અહીંયા લખીશું ટુ. ટુ પછી, ટુ પછી શું આવે, થ્રી. તો લખવાનું થ્રી. થ્રી પછી
બધા ગુડ જોબ. ચલો આ